ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો મિત્રો? હું છું તમારો હોસ્ટ અને દોસ્ત વીસી વ્લોગ્સ, ફરી આવી ગયો છું એક નવા વિડીયોની સાથે. તો મિત્રો, ગુજરાતના તમામ વોટરપાર્કની સિરીઝ કન્ટિન્યુ કરતા અત્યારે આપણે આવી ગયા છીએ જૂનાગઢની નજીક હમણાં જ હું ખુલેલું પેટ એન્ડ વાઇલ્ડ વોટરપાર્ક. તો મિત્રો, ટાઈમિંગની વાત કરીએ તો આ વોટરપાર્કનો ટાઈમિંગ છે સવારના 10 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધીનો. ટિકિટ પ્રાઇઝિસની વાત કરીએ તો અહીંની વીકડેઝમાં ટિકિટ પ્રાઇઝિસ છે 549 અને વીકેન્ડ્સમાં ટિકિટ પ્રાઇઝ છે 599. અને કોસ્ચ્યુમ ને એ બધું તમારે અંદર અલગથી લેવાનું રહેશે. તો ચાલો પહેલાં અહીંથી આપણે જઈએ અંદર અને જોઈએ કે પહેલાં એન્ટ્રી બધું કેવી છે, બેલ્ટ ને બધું આપણને બાંધે છે એ કેવું છે, પછી અંદર જઈને જોઈએ કોસ્ચ્યુમના ચાર્જિસ કેટલા છે, લોકરના ચાર્જિસ કેટલા છે. તો ચાલો અત્યારે આપણે એન્ટ્રી ગેટથી એન્ટ્રી લઈએ, પાછળ લખેલું છે વેટ એન્ડ વાઇલ્ડ. તો એન્ટ્રી લઈએ અને તમને બતાવીએ કે કેવો છે અહીંનો વોટરપાર્ક. હા તો મિત્રો, એન્ટ્રી થતાની સાથે જ ડાબા હાથ ઉપર વિશાળ પાર્કિંગ એરિયા રાખવામાં આવ્યો છે. ગમે તેટલી વ્યક્તિ અહીંયા આવે તો એના માટે પાર્કિંગની ખૂબ જ સારી સુવિધા છે. હા તો ગાઈઝ, એન્ટ્રી ટિકિટની જમણી બાજુ તમને છે ને ટિકિટ વિન્ડો દેખાડશે. જો અહીંયા પ્રાઇસ લખેલા છે કે અડલના મંડે ટુ ફ્રાઇડેના 549 છે, સેટરડે સન્ડે 599 છે, ચિલ્ડ્રનના જોઈ લો 449 છે અને સેટરડે સન્ડે 499 છે. અને જો સિનિયર સિટીઝન ને એના પ્રાઇસ લખેલા છે, પાર્ક એન્ટ્રી પ્લસ ઓલ્ડ સાઈડ ને એટ્રેક્શન બધું આવી જશે, તો તમે અહીંયા આવીને તમારી ટિકિટ લઈ શકો છો. હા તો ગાઈઝ, હવે આપણે મેઇન એન્ટર થવા જઈ રહ્યા છીએ વોટરપાર્કની અંદર. જેવી રીતે તમે જોઈ શકો છો અહીંથી આપણે એન્ટર થશું. એન્ટર થતાની સાથે જ આપણને હાથમાં છે ને બેન્ડ બાંધવામાં આવશે. તો જોઈ લો, આ બેન્ડ બાંધશે. પહેલાં આપણે અંદર એન્ટર થઈ જઈએ. હવે જો આ બેન્ડ બાંધવું બહુ ફરજિયાત છે, બધાય જગ્યાએ હેન્ડબેન્ડ ફરજિયાત હોય છે. તો તમે અહીંથી તમારું હેન્ડબેન્ડ બાંધી શકો છો. તો જો આપણે આ બેન્ડ બાંધી લીધું છે અને જોઈ લો આ વોટરપાર્ક છે. ચાલો અંદર જઈને જોઈએ કે કઈ કઈ વસ્તુ છે. હા તો ગાઈઝ, આ આખો આખો મેઇન વોટરપાર્ક એરિયા છે. લેફ્ટ હેન્ડ સાઈડ આખો મેઇન વોટરપાર્ક એરિયા છે અને સામે તમે જોઈ શકો છો આખે આખું ચેન્જિંગ એરિયા છે. ચેન્જિંગ, લોકર, કોસ્ચ્યુમ બધું તમને અહીંથી મળશે. તો ચાલો પહેલાં ત્યાં જઈએ, ત્યાંના પ્રાઇસ જોઈએ અને શું છે બધી વસ્તુ એ તમને જણાવીએ. હા તો ગાઈઝ, અત્યારે આપણે આવી ગયા છીએ કોસ્ચ્યુમ અને લોકર કાઉન્ટરમાં. જોઈ લો, આ છે કોસ્ચ્યુમ અને લોકર કાઉન્ટર. તો તમને હું ચાર્જિસ જણાવી દઉં. તો જોઈ લો, લોકરનું રેન્ટ છે ને ટોટલ 100 રૂપિયા છે અને રિફંડેબલ ડિપોઝિટ 150 રૂપિયા છે. એટલે કે તમારે ટોટલ છે ને 250 રૂપિયા આમાં પે કરવાના પડશે લોકર માટેના. એટલે તમને છે ને 150 રૂપિયા પાછા મળી જશે. એટલે ચાર્જિસ છે માત્ર 100 રૂપિયા. હવે છે ને વાત કરીએ આપણે કોસ્ચ્યુમની. તો કોસ્ચ્યુમ માટે જો મેલના શોર્ટ્સ ને ટીશર્ટનું રેન્ટ છે ને 75 છે અને 75 ડિપોઝિટ છે. ટોટલ અમાઉન્ટ રહેશે 150 રૂપિયા અને ટીશર્ટમાં પણ જેમ જ છે 75 ડિપોઝિટ 75 રેન્ટ, ટોટલ અમાઉન્ટ 150. એટલે ટોટલ તમારે 300 પે કરવાના રહેશે અને 150 તમને પાછા મળી જશે. ફિમેલના સેક્શનમાં એમ જ છે કે લેગીસનું છે ને 75 રૂપિયા ડિપોઝિટ અને 75 રેટ, એટલે 150 જ છે. એટલે બેમાં ઓલમોસ્ટ સેમ જ છે, તમે અહીંયા પ્રાઇસીસ જોઈ શકો છો. તો ચાલો જઈએ અંદર, ચેન્જ વેન્જ કરીએ આપણા કોસ્ચ્યુમ ને બધું અને પછી તમને તમામ ડિટેલ દેખાડીએ. હા તો ગાઈઝ, અત્યારે આપણું કોસ્ચ્યુમ આવી ગયું છે. જો આ છે આપણું કોસ્ચ્યુમ અને આપણે છે ને લોકર લઈ લીધું છે. જોઈ લો, આ છે લોકર, ડિજિટલ લોકર છે. તો ચાલો જઈએ અંદર અને દેખાડીએ કેવું છે ચેન્જિંગ રૂમ ને લોકરનું સેક્શન. હા તો ગાઈઝ, આખે આખું છે ને લોકર રૂમ છે જેવી રીતે તમે જોઈ શકો છો. તો ચાલો આપણે હવે ચેન્જ કરીએ અને પછી આપણે જઈએ વોટરપાર્કમાં મોજ કરવા માટે. હા તો ગાઈઝ, આવી રીતે ડિજિટલ લોકર છે એ ખુલશે, તમે જ્યારે ટેપ કરશો ત્યારે. આ જો ખુલી ગયું છે, ડિજિટલ લોકર છે અને આની અંદર જો આટલી સ્પેસ છે, આમાં તમે તમારી વસ્તુ મૂકી શકો છો. હા તો ગાઈઝ, હવે આપણે ચેન્જ વેન્જ કરી લીધું છે. જોઈ લો, ચેન્જ કરીને કોસ્ચ્યુમમાં મને બ્લુ કલરનું ટીશર્ટ ને બ્લેક શોર્ટ્સ મળી છે જેવી રીતે તમે જોઈ શકો છો. તો ચાલો હવે જઈએ વોટરપાર્કની અંદર. હું તમને એક એક અલગ અલગ સ્વિમિંગ પુલ દેખાડું. પહેલાં આખે આખું વોટરપાર્ક એક્સપ્લોર કરીએ, પછી એક એક રાઇડમાં જઈને એક એક રાઇડને એન્જોય કરીએ. વિડીયોમાં બેના રહેજો અને પહેલેથી છેલ્લે સુધી વિડીયો જોતો. ચાલો જઈએ અંદર અને જોઈએ કે અહીંયા કઈ કઈ વસ્તુ છે. હા તો ગાઈઝ, વોટરપાર્કમાં એન્ટર થતાની સાથે જ જો ડાબી બાજુ આવી રીતે તમે બ્રિજ ક્રોસ કરીને જશો ને, એટલે તમને આખે આખું ચિલ્ડ્રન સેક્શન જોવા મળશે. જો આઈ લ્યુ, આખે આખું છે ને ચિલ્ડ્રન સેક્શન છે. અને જો આ બાજુમાં છે ને લેઝી ક્રેઝી રિવર છે, જે અત્યારે ચાલુ નથી, પણ તેમાં તમે ટ્યુબ લઈને જઈ શકો છો. તો ચાલો હવે પહેલાં જઈએ આપણે આ ચિલ્ડ્રન સેક્શનમાં અને જોઈએ કે ચિલ્ડ્રન સેક્શનમાં કઈ કઈ વસ્તુ છે. હા તો મિત્રો, જો તમે મારી ફેમિલીને લઈને આવો છો ને, અહીંયા તમારે જો છાયામાં બેસવું હોય તો છાયામાં બેસવા માટે અહીંયા ચેર અને એક આખું છાયાવાળું સેક્શનની પણ સુવિધા કરવામાં આવેલી છે. જોઈ લો, આખે આખું સેક્શન શાંતિથી બેસવા માટેનું જ છે જેવી રીતે તમે જોઈ શકો છો. અને જોઈ લો, આ છે ને આખે આખું ચિલ્ડ્રન પુલ છે. તો આ ચિલ્ડ્રન પુલની બાજુમાં છાંયો પણ રાખવામાં આવેલો છે. અને હજી હું આગળ જઈને વાં દેખાડું, વાં છે ને આખી આખી કેન્ટીન આપેલી છે કે જ્યાં તમે જઈને જમી શકો છો. તો કેન્ટીનનો વ્યૂ દેખાડું અને એની બાજુમાં આ સાઈડ જમણી સાઈડ વેવ પુલ છે. તો ચાલો આપણે ત્યાં પણ જઈએ. હા તો ગાઈઝ, આ ત્રીજું સ્વિમિંગ પુલ છે જેમાં તમને છે ને ટોટલ 1, 2 અને 3 રાઇડ મળશે તેવી રીતે તમે જોઈ શકો છો. ત્રીજું સ્વિમિંગ પુલ છે. હવે જો આ છે ને લેઝી ક્રેઝી રિવર છે. આગળવાળું હતું ને એ લેઝી ક્રેઝી રિવર નહોતું, આ લેઝી ક્રેઝી રિવર છે.
જો આવી રીતે આમાંથી પાણી આવે છે, પાણીના ફોર્સ થી તમે જો આવી રીતે રિવરમાં બેસીને આખે આખો આનો રાઉન્ડ મારી શકો છો, અને વા જો પૂરું થાય છે વાથી તમારે ટ્યુબ લેવાની રહેશે, અને તમે આખે આખી લેઝી ક્રેઝી રિવરમાં જઈને તમે અહીંનો આનંદ ઉઠાડી શકો છો. તો આ તમને મેં બહારથી વ્યૂ આપી દીધો છે આ બીજો સ્વિમિંગ પુલનો, ટોટલ આ ત્રીજું સ્વિમિંગ પુલ છે અહીંનું જેવી રીતે મેં તમને દેખાડ્યું. હજી પણ આપણે જઈએ, આ રેઇનિંગ સેક્શન છે સામે, તો હું તમને દેખાડું રેઇન ડાન્સ કેવું છે અહીંયા. હા તો મિત્રો, આખે આખું રેઇન ડાન્સ સેક્શન છે જેવી રીતે તમે જોઈ શકો છો. જોઈ લો, આ રેઇન ડાન્સ સેક્શન છે. હા તો મિત્રો, ફોર્થ ફ્લોર ઉપર ટોટલ બે રાઇડ છે. જો એક આ મોટી રાઇડ છે અને એક આ મોટી રાઇડ છે, બંનેમાં આપણે એક એક વાર જાશું અને અંદરથી જઈને જોઈએ કે કેવી મજા આવે છે. આપણે આ રાઈડ માં જાશું અને અંદર થી જોઈએ કે કેવો વ્યૂ આવે છે. જઈ રહ્યા છીએ લેઝી ક્રેઝી રિવર માં તો ચાલો આખે આખી રિવર નો રાઉન્ડ મારીએ અને જોઈએ કે કેવી મજા આવે છે. હા તો ગાઈઝ, હવે આપણે રીતે જઈ છીએ લેઝી ક્રેઝી રિવર માં. આ ભાઈ છે આપણને ધક્કો મારી દેશે અત્યારે લેઝી ક્રેઝી રિવર માં, અને જોઈ લો અત્યારે આપણે બેસી ગયા છીએ. બેઝિકલી આ રિવર માં કેવું હોય છે કે તમારે ખાલી બેસી જવાનું હોય છે અને તમે આવી રીતે આટા મારી શકો છો. જોઈ લો, વાથી આખે આખો ફુવારો આવે છે, ત્યાંથી પાણી નો વે આખો રહે છે, અને તમારે જો આખી રિવર માં જો હું આવી રીતે બેસી ગયો છું અને બેસીને તમે એન્જોય કરી શકો છો. ચાલો હું તમને બેક કેમેરાથી દેખાડું કે અહીંયા કેવી મજા આવે છે. હા તો ગાઈઝ, જેવી રીતે તમે અહીંયા જોઈ શકો છો આપણે છીએ લેઝી ક્રેઝી રિવરમાં. જો બહુ મજા આવે છે. હમણાં થોડીક જ વારમાં વેવ પુલ ચાલુ થશે 12:30, અત્યારે 12:15 થઈ છે, પછી આપણે વેવ પુલમાં જશું. પરંતુ જોઈ લો અત્યારે લેઝી ક્રેઝી રિવરમાં છું અને હું ઓલમોસ્ટ છે ને અડધા વોટરપાર્કનો ચક્કર અહીંયા મારી લઈશ. બહુ મજા આવી રહી છે અહીંયા લેઝી ક્રેઝી રિવરમાં. અત્યારે હું તમને હવે બેક કેમેરાથી બતાડું કે આ વ્યૂ કેવો આવે છે રાઇડ્સનો અને બધાનો, અને આખા આપણે લેઝી ક્રેઝી રિવરનો આટો મારીએ. હા તો મિત્રો, આવી રીતે લેઝી ક્રેઝી રિવરમાં જવાનું છે. જો આજુબાજુમાં તમારે સ્લાઇડ ને એ બધું હોય ને એ તમને દેખાશે. જો આ સ્લાઇડનું આખું સેક્શન છે અને આવી રીતે આપણે આમ બેસીને જઈ રહ્યા છીએ, બહુ મજા આવશે. તમે જ્યારે રિલેક્સેશન થવા માટેની આ રાઇડ છે, કાંઈ નથી કરવાનું, તમારે બેસીને આખે આખું આયેલું જ જવાનું છે. બહુ મજા આવશે. તો ચાલો હજી એન્જોય કરી રહ્યા છીએ આ રાઇડની. હું તમને પૂરેપૂરી મજા દેખાડી દઉં કેવી સરસ મજાની મજા આવે છે, તમે જોઈ શકો છો. પછી હું તમને બીજા જે અલગ અલગ આપણા બાકી છે, એક આ એક આખો ટાવર બાકી છે, એ આખા ટાવરમાં જઈને દેખાડું કઈ કઈ રાઇડ છે. ઓલી સાઈડનો આખો આપણે ટાવર કરી લીધો છે. આ જો આ ઉપર બ્રિજ આવ્યું છે, આખું બ્રિજ આવી ગયું છે. હવે આપણે બ્રિજમાંથી નીચે છે. જો આ આખો ટાવર આપણો બાકી છે, આ ટાવરમાં આપણે જઈને પછી તમને હું બતાડું કે કઈ કઈ રાઇડ છે. એ પહેલાં આપણે વેવ પુલ કરશું અને એની પછી આ ટાવરમાં જશું. પછી વચ્ચે જો એક આ નાનકડો એવો ટાવર છે કે જ્યાં બધી ચિલ્ડ્રનની રાઇડ રાખેલી છે, કે તમે ચિલ્ડ્રનની રાઇડમાં જઈને પણ એન્જોય કરી શકો છો. હવે જઈએ આપણે થોડીક વાર પછી જઈએ અને એન્જોય કરીએ વેવ પુલને. તો ચાલો વેવ પુલમાં. હા તો ગાઈઝ, અત્યારે આપણે આવી ગયા છીએ વેવ પુલની સામેના ટોપના ભાગમાં. જો પાછળથી જો વેવ પુલનો કેવો સરસ મજાનો નજારો દેખાય છે. અહીંયા પબ્લિક નાચી રહી છે, ઝૂમી રહી છે. જો તમે પણ આવી રીતે મોજ કરવા આવતા હો તો ભૂલતા નહીં વિઝિટ કરવાનું વેટ એન્ડ વાઇલ્ડ વોટરપાર્ક. જોઈ લો આ કેવો સરસ મજાનો વેવ પુલનો નજારો આવી રહ્યો છે.
હા તો ગાઈઝ આખે આખું આ જો ફૂડ સેક્શન છે, આની અંદર તમને જો મીલ્સમાં આવી રીતે મળશે. જો પાઉંભાજીનો ભાવ છે 150 રૂપિયા, ચીઝ પાઉંભાજી 170, છોલે ભટુરે 150, વેજ બિરયાની 160, વેજ થાળી 180, પછી અલગ અલગ સેન્ડવિચીસ પણ છે. એક્સ્ટ્રા તમારે કાંઈ રહેવું હોય તો એ છે, બેવરેજીસ છે, ફ્રેન્ચ ફ્રાઈઝ છે, બરાબર. આખું ફૂડનું આખે આખું આ સેક્શન છે. અને જો બેસવા માટેની કેવી સરસ મજાની ફેસિલિટી રાખેલી છે, જો આખે આખું આ સિટિંગ એરિયા છે. અહીંયા બેસીને તમે તમારા લંચ સેક્શનમાં તમે લંચ લઈ શકો છો. લંચનો ટાઈમ બપોરના 1 થી લઈને 2 વાગ્યા સુધીનો છે. હા તો ગાઈઝ આપણે આજે જમવામાં મંગાવેલી છે આપણી વેજ થાળી. વેજ થાળી અને અંદર જોઈ લો તમે કઈ કઈ વસ્તુ છે તો જોઈ લો. એની અંદર છે ને પનીરનું શાક છે, પછી આજો દમાલું છે, પૂરી આવશે ટોટલ 1, 2, 3, 5 પૂરી છે, પછી આજો સ્વીટમાં ગુલાબજાંબુ છે અને દાળ ભાત છે. આટલી વસ્તુ આવશે ગુજરાતી થાળીમાં. અને જોઈ લો આપણી સાથે આપણા મિત્રો છે, જેવી રીતે જોઈ શકો છો એ લોકો છે ને પાઉંભાજી ખાઈ રહ્યા છે. અને આપણા મિત્ર છે, તમારું નામ શું છે? મિતુલભાઈ છે આપણી સાથે. મિતુલભાઈ ક્યાંથી આવ્યા છો? ભેસાણ. દેવા છે. કેવું લાગે છે વેટન ભાઈ? બહુ મજા આવે છે ને, બરાબર. આ બધા જો આપણી સાથે જ છે. આ કયો વિડીયોમાં રેડી? તો ચાલો હવે જમી લઈએ ને પછી પાછા વોટર પાર્કમાં જશું અને એન્જોય કરશું. હા તો ગાઈઝ આપણે સેકન્ડ ટાવરના ફર્સ્ટ ફ્લોર ઉપર આવી ગયા છીએ. તો અત્યારે બ્રેકના લીધે બધું બંધ છે, પરંતુ હું તમને દેખાડી દઉં કઈ કઈ રાઈડ છે. જો એક આ સ્લાઇડવાળી આવી રાઈડ છે, આ સ્લાઇડવાળી એક રાઈડમાં જઈ આવશો, પછી હવે આપણે આગળ જઈએ. સ્લાઇડવાળી રાઈડમાંથી પછી આપણે આગળ જઈએ. જો તો આગળ એક આવી નાની રાઈડ છે, ક્યાંયથી તમે જઈને સ્લાઇડ કરી શકો છો અને એ ડાયરેક્ટ આગળ કનેક્ટ થાય છે મોટી રાઈડની સાથે, જેવી રીતે તમે જોઈ શકો છો. પછી જો અહીંથી ઉપર બીજો પણ ફ્લોર છે, બીજા ફ્લોરમાં પણ સ્લાઇડવાળી રાઈડ છે, ત્યાં આપણે જઈને હું તમને બતાડું. પરંતુ જો અહીંથી વ્યૂ જોઈ લો કેવો સરસ મજાનો વ્યૂ છે, આખા વોટર પાર્કનો પણ સારો એવો આવે છે. ચાલો હજી ઉપર જઈએ, ઉપરના ટાવરમાંથી જોઈને તમને બતાવીએ કે કેવું છે ત્યાં ઉપરથી. હા તો ગાઈઝ ફોર્થ અને ફાઇનલ ફ્લોર ઉપર આવી ગયા છીએ. અહીં ટોટલ 2 રાઈડ છે, જો 1, 2 અને 3. આ ટોટલ 3 રાઈડ છે, સોરી. હવે જો આ રાઈડ છે ને, આમાં તમારે ખાલી સ્લીપ થઈને સુઈ જવાનું હોય છે, આખું ધમ દેવાનું નીચે જાય છે. અને જો વાહ, તમે બહાર નીકળો છો સામે, વાહ, તો આ બહુ એક સરસ મજાની રાઈડ છે જે તમને મળશે વેટ એન્ડ વાઇલ્ડમાં. હા તો ગાઈઝ અહીંયા લેઝી રિવરની બાજુમાં જો એક નાનકડું પુલ આપેલું છે, જેમાં તમારે કાંઈ ન કરવું હોય ને એમણે પુલમાં બેસવું રહેવું હોય ને, તો પુલમાં બેસવા રહેવા માટેને એ સૌથી સારામાં સારી જગ્યા છે. જેવી રીતે તમે જોઈ શકો છો એક નાનું એવું પુલ આપ્યું છે, જે વચ્ચેનો એક મેઇન ટાવર છે ને એની પાછળ જ છે. અને જે 2 મોટા ટાવર છે ને, આ જો આ 2 મોટા ટાવર છે એની એક્ઝેક્ટ વચ્ચે આ નાનકડો પુલ આપવામાં આવેલો છે. જ્યારે તમે અહીંયા આવો ત્યારે તમે આની ફેસિલિટીનો લાભ ઉઠાવી શકો છો. હા તો ગાઈઝ વાત કરીએ આપણે આ બીજી ક્રેઝી રિવરની. એક લેઝી રિવર છે, આ બીજી ક્રેઝી રિવર છે. આમાં જો તમારે આવી રીતે બેસી જવાનું હોય છે અને છે ને વેવ્સ આવતી રહેશે, જો આખા મોજા ને એવું બધું આવે છે, એ વેવ્સમાં તમે ડૂબકા મારતા મારતા આખા આખા રાઉન્ડ ફરશો. જોઈ લો અત્યારે આખી પબ્લિક છે ને રાઉન્ડ ફરી જ રહી છે. તો તમને આ પણ જોવા મળશે, અહીંયા લેઝી ક્રેઝી બંને રિવર મળશે, પરંતુ 2 અલગ અલગ રિવર છે. બધે ભેગી હોય છે આ 2 લેઝી ક્રેઝી રિવર, પરંતુ અહીંયા અલગ રિવર છે. તો તમને અહીંયા આનંદ મળશે. તો અહીંયા આપણે આપણો વિડીયો એન્ડ કરીશું. હા તો ગાઈઝ અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે વેટ એન્ડ વાઇલ્ડ વોટર પાર્કનો. આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વધુને વધુ શેર કરજો અને આપણી ચેનલ વીસી બ્લોગ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે છીએ આપણે એક્ઝિટ ગેટથી પાછા એક્ઝિટ લઈ રહ્યા છીએ, તો અહીંયા આવવાનું ભૂલતા નહીં. સૌરાષ્ટ્રનું બહુ જ સારામાં સારું વોટર પાર્કમાંનું એક વોટર પાર્ક છે. કીપ લવિંગ, કીપ સપોર્ટિંગ વીસી બ્લોગ્સ.